હનુમંતે સદા સહાય તે. ફ્રેન્ડ્સ, કળિયુગના સાક્ષાત એવા દેવ હનુમાન દાદાના દર્શન કરવા હું આજે જઈ રહ્યો છું. ગાઈસ, જે જગ્યા પર હું જઈ રહ્યો છું ત્યાં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ છે. તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણે સાથે મળીને હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે આજે, જ્યાં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ છે. સબ સુખ રહે તુમારી શરણા તુમ રક્ષક કા હું કો ડરના. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજના મંદિરે. ગાઈસ, આ મંદિર આવેલું છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કપાસી ગામમાં. અને ગાઈસ, આ મંદિર તમે મારી પાછળ અહીંયા જોઈ શકો છો. આ મંદિર સ્વયંભૂ હનુમાનજી મહારાજ આ મંદિરે સ્વયંભૂ પ્રગટ થયા હતા. તો ચલો સાથે મળીને આજે હવે દાદાના દર્શન કરીએ આપણે. ફ્રેન્ડ્સ, મંદિરમાં અંદર જતા પહેલાં આવે છે અહીંયા ત્રણ બંદર, કે જે ત્રણ બંદર પ્રતીક બતાવે છે કે ગંદુ બોલવું નહીં, ગંદુ જોવું નહીં અને ગંદુ સાંભળવું નહીં, અને પછી મંદિરમાં દર્શન કરવા માટે જવું. તો ફાઇનલી અત્યારે ઘણા ટાઈમથી દાદાના દર્શન કરવા માટે આવવું હતું અહીંયા, અને આજે નસીબમાં હશે એટલે દાદાના દર્શન પણ થઈ ગયા છે. ટેકરા પર છે અને દરિયા કિનારા પર આવેલું છે. અહીંયા તમે પાછળ જોઈ શકો છો, આ જે છે દરિયા કિનારો છે અને આ ટેકરા પર આ મંદિર આવેલું છે. તો ચલો હવે સાથે મળીને દાદાના દર્શન કરીએ. મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી મહારાજની અહીંયા મૂર્તિ છે અને એમની સાથે સાથે ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને સીતા માતાની પણ મૂર્તિ છે. તો એક બાજુ ગણપતિ બાપા અને બીજી બાજુ જલારામ બાપા. ફ્રેન્ડ્સ, અહીં હનુમાનજી મહારાજ સ્વયં પ્રગટ થયા હતા અને આ મંદિર ભારતનું એવું એકમાત્ર મંદિર છે કે જ્યાં હનુમાન દાદા સ્વયં પ્રગટ થયા હોય. અહીંયા હનુમાન દાદાના અનેક ચમત્કાર છે. અહીંયા દાદા સાક્ષાત દર્શન પણ આપે છે. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું છે, કેમ કે આ મંદિર એક ટેકરા પર આવેલું છે અને આ મંદિર દરિયા કિનારા પર આવેલું છે. તમે અહીંયા દરિયા કિનારો પણ જોઈ શકો છો. આ દરિયા કિનારો દેખાય છે અને આ મંદિર આટલું ઉપર આવેલું છે. અને ગાઈસ, અહીંયાથી ખાલી 2 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. અહીંયાથી સિદ્ધનાથ મહાદેવનું પણ મંદિર દેખાઈ જશે. આ જે મંદિર દેખાય છે એ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. આ મંદિર સિદ્ધનાથ મહાદેવનું છે જે 2 કિલોમીટરના અંતર પર આવેલું છે. ફ્રેન્ડ્સ, જ્યારે શ્રી રામ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવા આ જગ્યા પર બેઠા ત્યારે એ તપનો કોઈ ભંગ ના કરે અને એ તપમાં અડચણ ના આવે એ માટે હનુમાનજી મહારાજ આ ટેકરા પરથીને તેમની રક્ષા કરતા હતા, કે જેના કારણે તપમાં કોઈ ભંગ ના થાય. અહીંયા આ ટેકરા પરથીને હનુમાનજી મહારાજ તેમની રક્ષા કરતા હતા. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો આ મોર આટલો સુંદર. અહીંયાનો જે નજારો છે, પક્ષીઓ બોલે છે, વાતાવરણ એકદમ ઠંડુ છે અને દાદાના દર્શન પણ થઈ ગયા છે. હનુમાનજી મહારાજના દર્શન કર્યા પછી 2 કિલોમીટરના અંતર પર આવેલું છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. અને તમે મારી પાછળ જોઈ શકો છો રામકુંડ છે, જ્યાં ભગવાન શ્રી રામે બાણ મારીને, અહીંયા મીઠું પાણી નહોતું એટલા માટે ભગવાન શ્રી રામે બાણ માર્યું હતું અને અહીંયા આવી ગયું હતું મીઠું પાણી. અને અહીંયા અમે અત્યારે આવી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે.
ગાઈસ, આગળ મેં સિદ્ધનાથ મહાદેવ મંદિરનો પણ વિડીયો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે, તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો અને મહાદેવના દર્શન પણ કરી શકો છો. અહીંયા પણ મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે, જેમ સ્વયં પ્રગટ હનુમાનજી મહારાજની હતા એવી જ રીતે અહીંયા મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. ફ્રેન્ડ્સ, આજે આપણે જે દર્શન કર્યા એ સુરતના સ્વયં પ્રગટ હનુમાનજી મહારાજનું મંદિર હતું, જે મંદિર ઓલપાડના કપાસી ગામમાં આવેલું છે અને આ મંદિર સુરતથી 32 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે. અમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો અને કોમેન્ટમાં લખી નાખો જય હનુમાનજી મહારાજ, જય હનુમાન દાદા, જય શ્રીરામ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રીરામ સૌને.